ઈસુ 5000 મનખાને ખવાણું ખવાડે હે. ઈસુએ આપણા શૈલાને પ્રસાર કરવા અને મનખાને જ્ઞાન આલવાને હરું ગણતક અલગ અલગ ગામમાં મોકલ્યા. જરી ફરિયા જા ઈસુએ થો અણને એને બતાડ્યું કે અણવે હું કર્યું હતું. ઈસુએ અણને ઝીલની વિજમેર અણને હાથે એક ટાડી જગાઈ પર જઈને થોડાક ટાઈમ આરામ કરવાને હરું. એક નાવી પર સડી ગયા અને ઝીલની બીજી મેર જતા રહ્યા. પણ ત્યાં ઘણા થક એના મનખા હતા જણાવી ઈસુ અને શૈલને નાવ મજાતા થક દેખ્યા હતા. એ મનખા અણ થકી અગાડી ઝીલની બીજી મેર જવાને હરું. ઝીલની ધેડે ધેડે દોડ્યા અને જરા ઈસુ અને શૈલા પુગ્યા તે મનખનો એક મોટો ઝોંડ અણની વાટ જોતો થકો ઇતે પેલ થકી હતો. અણા ઝોંડમાં બજેરે અને સોરાની ગણતી વગર 5000 થકી વધુ આદમી હતા. ઈસુએ આવું મનખા પર દયા કરી. ઈસુએ મનખા વગર સરવાહને બોકડાને વાણ્યા હતા એટલે હરું અણે અણને જ્ઞાન આલ્યું અને અણને 20માં જી મનખ બીમાર હતા અણને હાજર કર્યા. દાડાની હાજમાં શૈલા ઈસુ થકી કીધું આવું વાર થઈ ગઈ હે અને એર મેર કઈ નગર નહીં. અણ મનખાને કાઢ દે તાકી ઈ જાયને ખાવાને હરું કંઈક લે. પણ ઈસુએ શૈલા થકી કીધું તમો અણને ખાવાને હરું આલો. અણ જવાબ આવ્યો આમો એવો કેમ કરી શકીએ, અમારે કને ખાલી 5 રોટી અને 2 માછલી હે. ઈસુએ આપણા શૈલા થકી કીધું કે ઈ ભીડના મનખાને ખોડી પર પસા પસાની લાઈનમાં બેહાડવાને હરું કો. ઈસુએ 5 રોટી અને 2 માછલી લઈને અરકની મેર દીખ્યું અને આણા ખાવાને હરું પરમેશ્વરને ધન્યવાદ આપ્યું. ફેર ઈસુએ રોટી અને માછલીના બટકા કર્યા અને મનખાને આલવાને હરું. આપણા શૈલાને ઈ બટકાલ દેદા. શૈલા આણા ખાવાનાને વાટવા રહ્યા અને ઈતે કેરા ખતમ ને થયું. ઈ હેત મનખા ખાઈને દાફી ગયા. એને બાદ શૈલાવે આણા ખાવાનાને ભેળો કર્યું જેને ખવાયું ને એથો અને ઈતે 12 ટોપલાને ભરવાનું હરું પૂરું થયું. ઈતે એથો ખાવાનો અણીસ 5 રોટી અને 2 માછલીથી આવ્યું હતું.